આજના આધુનિક યુગમાં માણસ કંઈક નવું પોતાની આગવી કોઠાસૂઝથી કંઈક ને કંઈક કરતો જ હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના એક ખેડૂતે જાતે જ ખેતીમાં સરળતા માટે મિની ટ્રેક્ટર બનાવ્યું છે, જે બજાર કિંમત કરતા અડધી કિંમતમાં તૈયાર થતા અન્ય લોકો પણ આ ખેડૂત પાસેથી પ્રેરણા મેળવી રહ્યા છે. આપ જે જોઈ રહ્યા છો એ કોઈ ખેડૂતો શોરૂમમાં ટ્રેક્ટર જોવા માટે નથી આવ્યા, પણ ખેડૂતે પોતાની જાતે બનાવેલ મિની ટ્રેક્ટર જોવા માટે લોકો આવ્યા છે. બનાસકાંઠામાં સરહદી વિસ્તાર ગણાતો અને દાડમના વાવેતરમાં આજે થરાદ તાલુકો મોખરાનું સ્થાન ધરાવતું હોય છે, ત્યારે ખેડૂતે દાડમના બગીચામાં ઓછી મજૂરી થાય અને થોડો ખર્ચ થાય એવી રીતે ટ્રેક્ટર બનાવ્યું છે. ખેડૂત નાગજીભાઈ પટેલ ખેતી કામમાંથી ટાઈમ બચાવીને 6 માસની મહેનતના અંતે આ મિની ટ્રેક્ટર તૈયાર કરાયું છે. આજકાલ બજારમાં આવા મિની ટ્રેક્ટરોની કિંમત રૂપિયા 3 લાખ સુધીની હોય છે, ત્યારે ખેડૂતે આ પોતાની આગવી સૂઝથી નજીવી કિંમત 1,40,000માં ખેતી કામ કરતું ટ્રેક્ટર બનાવ્યું છે. નાગજીભાઈને ટ્રેક્ટર બનાવવાનો વિચાર તે પોતાના ખેતરમાં કામ કરતા હતા ત્યારે મજૂરોના અભાવના કારણે આવ્યો હતો. કારણ કે મજૂરોના અભાવે દાડમના બગીચામાં કામ ઓછું થતું હતું. આથી કંઈક નવું કરવું કે તેનાથી મજૂરી ખર્ચ બચે અને ઝડપી કામ થાય એવા વિચાર સાથે આ કોઠા સૂઝવાળા ખેડૂત નાગજીભાઈએ ટ્રેક્ટર બનાવ્યું હતું. થરાદ જેવા સરહદી તાલુકામાં ટ્રેક્ટર બનાવવા માટેના જરૂરી સ્પેર પાર્ટ્સ ન મળે તો નજીકના સાચોર કે અમદાવાદથી લાવીને 6 માસની ખરી મહેનતના અંતે આજે ટ્રેક્ટર તૈયાર કરી દીધું છે. નાગજીભાઈ પાસે 20 એકર જેટલી જમીન છે અને આ જમીનમાં મોટા ભાગમાં દાડમનું વાવેતર કરેલું છે. દાડમના પાકમાં કામ કરવા માટે મજૂરોની વધારે જરૂર પડતી હોય છે, માટે મજૂર ખર્ચે બચે અને ટાઈમ પણ ઓછો થાય એવી રીતે ટ્રેક્ટર બનાવી પ્રગતિશીલ અને પોતાના હુનરથી પ્રતીતિ કરાવી છે. હા, અમે બાજુ ગામમાં જ રહો, ભુરિયા ગામમાં, અને નાગજીભાઈને આ ટ્રેક્ટર બનાવ્યો એટલે અમે જોવા માટે આજ આવ્યા. ટ્રેક્ટર પણ સારો, બહુ સારો જ બનાવ્યો એમ. કંપની વેગણન કે શોરૂમમાં લૂંટી લે પૈસા, એના અગણન કે 3,40,000 રૂપિયા કંપની મેં લે છે, અને આ 1:40 ટ્રેક્ટર તૈયાર થયો. સારો જ કંપની મેં બનાવ્યો, આવો સારો જ એક સેમો સેમ જ આ ટ્રેક્ટર બનાવ્યો અમે, ચલાવ્યો સારો, હેડે બધી વાત એકદમ સારો જ ઓકે જ છે. તો ખોટા આપણા પાસે પૈસા 2 લાખ રૂપિયા વધારે લઈ લે કંપનીવાળા. હા, માલાભાઈ માળી, અમે બાજુના ગામમાં જ રહીએ છીએ. અમને સમાચાર મળ્યા કે નાગજીભાઈએ ટ્રેક્ટર બનાવ્યું છે, અમે આજ દેખવા આવ્યા. બજાર કિંમત કરતાં 1,40,000માં ઘરે બનાવ્યું તો 2 લાખનો પડતર કિંમત જ એમને બધું બનાવતા 1,40,000નો ખર્ચ થયો, તો ખેડૂતના ઘરમાં 2 લાખનો બચાવ થયો ને. તો અમે પણ બીજા ખેડૂતને કહીશું કે ભાઈ આવી રીતે આપણે મહેનત કરો તો આમાંથી માર્ગદર્શન મળે આપણને અને આપણા ઘરની અંદર ફાયદો થાય. ભૂરાભાઈ એસ પુરોહિત. નાગજીભાઈ મારા મોટો દીકરો છે, એની નાનપણથી જ બહુ ઝગસ હતી કોઈક નવું કરી છૂટું અને ખેતી ઉપર આધારિત રહે ગુજરાન ચાલે એમ, કાં ખર્ચમાં છે બારી આવેલું નથી તો નવા ઉદ્યોગ કોઈક અપનાવીએ એવી જગ્યા છે, એટલે એને સમય આવે અંધુકળ સમયે તેના નવું કામ કરવાનું એક પ્રેરણા લીધી કારીગરો પાસેથી. અને કોઈ ટીવી કાર્યક્રમો, કોઈ નવી નવા ખર્ચનો વધારો ના કાર્યક્રમો ઉપર છે, એને પ્રેરણા લઈને આ નવો ટ્રેક્ટર એમને બનાવ્યો છે. હા, એ બહુ લાગે છે, બહુ સસ્તો અને સારો ઇમ્પોર્ટેડ ટ્રેક્ટર છે. અત્યારની કિંમતમાં બહુ હેવી કોચો પણ ચાલે અને હા, પિતા તરીકે મને બહુ મારો નામ રોશન કરાયો છે, એટલે કે હું માજી સરપંચ છું. દરિયા મહિને હરીફી ચૂંટાઈ આવ્યો હતો અને મેં કીધું મારી જેમ ગમમાં મોન અને મને ત્યાંને મોન મોન ઊભો હોવો જોઈએ, એવો એનો હોવો જોઈએ એવી મારી ઈચ્છા છે. એટલે હવે એને કોઈક નવું કરી છૂટ્યો છે એટલે એને ગામમાં મોન ઊભો બહુ જાળવી રાખ્યો છે, એટલે મને બહુ સંતોષ છે. નરસિંહભાઈ વાઘડા, નરસિંહભાઈ હેજાભાઈ પટેલ. મારું નામ નાગજીભાઈ નરસિંહભાઈ પટેલ, ગામ દાંતિયા, તાલુકો થરાદ, જિલ્લો બનાસકાંઠા. ટ્રેક્ટર બનાવવાની પ્રેરણા ક્યાંથી મળી? હવે ટ્રેક્ટર એવી રીતે બનાવ્યું મેં કે દાડમ કરેલી છે મારે બગીચાની અંદર. મારે 20 એકર જેવી જમીન છે, એની અંદર 7 એકર જેવી દાડમ કરેલી છે. દાડમની અંદર એવું કે અંદર હવે ખડ બીજું ખૂબ જ થાય, એની અંદર દવા છાંટવાની બીજી ખૂબ જ મુશ્કેલી થતી હતી, મજૂરો પણ ઓછા મળતા હતા, એને લીધે તકલીફ પડી ખૂબ જ. એટલે કાંક વિચાર્યું એમ કે કાંક આની અંદર નોની વસ્તુ હોય, મોટું ટ્રેક્ટર તો લઈને જઈએ ને, એટલે દાડમ ભાગે, દાડમ બીજું છોડ ભાગી જતા હતા, અંદર જતું નહોતું.
ગાળો સાડો પડતો, એટલે હોડા ગાળાની માટે કે શું આનો ઉપયોગ કરવો એના માટે અમે આ નાનો ટ્રેક્ટર બનાવ્યું. વિચારના અમુક ઠેઠથી હતી જ, આમ તો નાનપણથી જ હતી મારી વિચારના કે નાના ટ્રેક્ટર બનાવતો, રમકડાના એ બનાવતો, અને આ પણ હવે કે ટ્રેક્ટર બનાવું એમ એવું વિચાર આવ્યો. એટલે અમુક અમુક આ દાગીના બહારથી લાવી અને ટ્રેક્ટર બનાવ્યા. કેટલા સમયમાં તૈયાર થયું? લગભગ મેં ખેતીમાંથી ટાઈમ બચાવી અને 6 મહિના લાગ્યા, 2 કલાકનો ટાઈમ આલ્યો ટ્રેક્ટર માટે. નકા ખેતીમાં પણ એકલો જ હતો એટલે કામ કરવાની અગવડ ઘણી જ હતી. એટલે અત્યારે આ ટ્રેક્ટર બનાવી ખૂબ જ મને ઉપયોગી થાય છે, કે માંથી ખડ કાઢવા માટે, કોઈ દવા છાંટવા માટે, કોઈ હોડા ગાળા વાળવા માટેનું ખૂબ જ સરળ થઈ ગયું. એમ લગભગ કે ખર્ચો ઘટી ગયો, મજૂરોનો ખર્ચો ખૂબ જ ઘટી ગયો. હવે લોકો તો બહારથી ખૂબ જ આવે છે, મોંઘ પણ ખૂબ જ વધી ગઈ છે ટ્રેક્ટરની, કે અમને પણ આવું કરી આપો. એટલે અમે પણ એવું જ વિચારે હા કે ખેડૂતોને આવું કંઈક હોય ને તો ખેડૂત ઊંચો આવે, ને કાં આવી શકે તેમથી ખૂબ જ મોંઘવારી વધી ગઈ છે. એના માટે ખેડૂત તો ખૂબ જ અભિનંદન આપે છે કે ખૂબ જ સારું બનાવ્યું છે, અમને પણ ઉપયોગી થાય એવું અમને આપો એમ. ખેડૂતોને તો એમ જ હું કહેવા માગું છું કે આવું કંઈક નવું કરો, ખેડૂત કંઈક જાતે કરો, જે કરો તે જાતે કરો, જાતે કરીને ખર્ચો ઘટાડો. ખર્ચો ઘટાડો તો જ આપણે ઊંચા આવી શકીએ, નકા કદી ઉપર આવી શકીએ તેમથી. ખેતીમાંથી તો કંઈ લાભ વધતું નથી, સરવાળો તો ઝીરો જ રહેશે. હવે આ ટ્રેક્ટર મેં સ્પેર પાર્ટ અલગ અલગ લાવ્યા, પછી અમુક જાતે પણ બનાવ્યા, કાચું લોખંડ લાવી એવું કરીને લગભગ 1,40,000 આસપાસનું પડ્યું છે. 10 HP આસપાસનું ટ્રેક્ટર બન્યું છે. નવો લેવા જઈએ તો લગભગ 2.5 થી 5.5 સુધીના ટ્રેક્ટરનો ના આવે છે, એટલે એનાથી અમને આ ખૂબ જ સહેલું પડ્યું. મહેનત એક કે લેખે આવી ગઈ અમારી એમ. મારું નામ નાગજીભાઈ નરસિંહભાઈ. આજે થરાદ જેવા સુખા ભટ્ટ અને સરહદી ખેડૂતે પોતાના હુનરની પ્રતિતિ કરાવી પોતાનું અને ગામનું નામ જિલ્લામાં રોશન કર્યું છે, અને તેમના કામની સુવાસ જેમ જેમ પ્રસરી રહી છે તેમ તેમ અનેક ખેડૂતો ટ્રેક્ટર જોવા અને પ્રેરણા લેવા માટે આવી રહ્યા છે. દીપક સોલંકીનો રિપોર્ટ, બનાસકાંઠા.